આપણી સ્કૂલમાં આવતા મહિને રાજ્ય કક્ષાની ચેસની રમત સ્પર્ધા યોજાવાની છે. દરેક સ્કૂલમાંથી એક વિદ્યાર્થીએ ભાગ લેવાનો છે. તેમાં આપણી સ્કૂલમાંથી પણ એક વિદ્યાર્થીએ ભાગ લેવાનો છે. બોલો, કોણ ભાગ લેશે? ટીચર, હું ભાગ લઈશ. મને ચેસ સરસ આવડે છે. હું આ સ્પર્ધા જીતીને આપણી સ્કૂલનું નામ રોશન કરીશ. હું અને મારા પપ્પા જ્યારે ચેસ રમીએ ત્યારે હું જ જીતું છું. તો ચેસ વિશે શું જાણે છે? ચેસનું નામ આવે એટલે એની સાથે ભારતીય ખેલાડી વિશ્વનાથન આનંદનું નામ આવે જ. વિશ્વનાથન આનંદ તમિલનાડુ રાજ્યના છે. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1969 ના દિવસે થયો હતો. સાંભળો, ચેસના ઇતિહાસમાં 2800 માર્કથી વધુ માર્ક મેળવ્યા હોય તેવા માત્ર 6 ખેલાડીઓ છે, જેમાં વિશ્વનાથન આનંદનો સમાવેશ થાય છે. ઈસવીસન 2007માં તેમણે વિશ્વમાં ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. તેમણે સતત 6 વર્ષ સુધી ચેસની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. વિશ્વનાથન આનંદને વિશીના હુલામણા નામથી સંબોધવામાં આવે છે. તેમને બાળપણથી જ ચેસ રમવાનો શોખ હતો. જે ઉંમરે બાળકો લખોટી, ભમરડા અને ખોખો રમતા હોય એ ઉંમરે આનંદ ભેજાને કસવાની આ રમત શીખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમને આ રમત તેમની માતાએ શીખવાડી હતી. ચેસની રમત રમવામાં જેમ જેમ તેમને હથોટી આવતી ગઈ તેમ તેમ તેઓ ચેસની સ્પર્ધામાં ભાગ લેવા લાગ્યા. તેમણે ચેસની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાની શરૂઆત ઈસવીસન 1983 થી કરી હતી. ઈસવીસન 1987માં પહેલીવાર આનંદે ભારતના ગ્રાન્ડ માસ્ટર તરીકેનું બિરુદ મેળવ્યું હતું. ઈસવીસન 1991માં ભારતના સર્વોચ્ચ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી તેમને નવાજવામાં આવ્યા હતા. ચેસ ગ્રાન્ડ માસ્ટરનું બિરુદ મેળવનારા આનંદને 18 વર્ષની ઉંમરે પદ્મશ્રીના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. પદ્મવિભૂષણનું બિરુદ મેળવનારા તેઓ પહેલા ખેલાડી છે. જે રીતે ક્રિકેટની રમતમાં જુદા જુદા ફોર્મેટ જેવા કે વન ડે, ટેસ્ટ મેચ અને આઈપીએલ હોય, તે જ રીતે ચેસની સ્પર્ધામાં પણ નોકઆઉટ, ટુર્નામેન્ટ, મેચ અને રેપિડ જેવા જુદા જુદા ફોર્મેટ હોય છે. આ બધા જ ફોર્મેટમાં જીત મેળવનારા એકમાત્ર ભારતીય ખેલાડી વિશ્વનાથન આનંદ છે. વાહ કેયુર, તને તો ચેસની રમત વિશે ઘણી બધી ખબર છે. આપણી સ્કૂલમાંથી તું જ ચેસની સ્પર્ધામાં ભાગ લેજે અને રાજ્ય કક્ષાની આ સ્પર્ધા જીતી સ્કૂલનું નામ રોશન કરજે. હા ટીચર, હું આ સ્પર્ધામાં જીતીશ અને એક દિવસ વિશ્વનાથન આનંદની જેમ ચેસની રમતમાં ખૂબ મોટું નામ કરીશ.